નમસ્તે બાળકો, ધોરણ પહેલું હિન્દી. હિન્દીમાં તમને ગે વખતે આ જ ને ડ ને બધું કરી નાખ્યું, અને આ જો તમને પૂરતી કરવાની છે, અહીંયા સુધી પૂરતી પણ તમને કરાવી દીધી. આછા અક્ષર જો મેં કરેલા છે તે રીતે તમારે પૂરવાના છે. હવે આ દર્શાવેલામાંથી તમારે રાઉન્ડ કરવાનું છે. ઠ જ ટ આ તમને બીજી વાર કરાવું છે, અને કારણ એ છે કે તમને પાકું થાય. આમાં મેં નથી કર્યા તે તમારે જાતે લખવાના રહેશે. ઉપરાંત તમારે આપ્યું છે જ ગ ચ ક, અને આ શબ્દો તમને આપેલા છે તે તમને બોલી બોલી અને લખજો. બોલીને લખશો તો તમને શબ્દનો મહાવરો પણ આવશે, અને કયો સૂગમાંથી તમને કોઈ પૂછે કે જ ગ જગ ક્યાં છે તો તમને જગ તમે લખી શકો અને બોલી શકો. કારણ કે જો લખીને તમે બોલશો તો તમને સરસ મજાનું આવડી જશે, અને તમને સરસ મજાના માવડ આવશે, વાંચતા શીખી જશો જલ્દી જલ્દી. બરાબર ને? અહીંયા આ પાછળ ત્રણ અક્ષરના જો ખટક કટક ચટક આ બધાએ તમને મીંડા મીંડા જોડી અને ઉપર પહેલાં લખવાના, પછી તમારે જાતે સારા અક્ષરે બોલીને લખવાના છે, જેથી તમને વાંચતા આવી જાય. હવે પાંચમા પાઠમાં જુઓ તો મૂળાક્ષર ચ થી ન, એ આમાં આપ્યું છે તે અણ થી ન. હવે અણ આપ્યું છે, આમાં અણ અહીંયા બાજુમાં આપ્યું છે અણ, એને એમાં સામે ગુજરાતી અણ આપેલો છે, અને આ તમારે જોડવાના છે. આ જો તમારે જોડી અને તમે અક્ષર પૂરો કરશો. હવે અહીંયા અણ છે તે તમારે અણ જો લખવાનું છે. અહીંયા મીંડા પહેલાં જોડીને લખશો, પછી અહીંયાથી બોલીને લખશો, અને આ આપેલા છે. શું આપેલો છે? અણો. તો આમાં તમને અણો આપેલો છે, આમાં આપ્યું છે કે અણ ઓળખી તેની ફરતી રાઉન્ડ મારો. તમારે રાઉન્ડ મારવાનું રહેશે. હવે આમાં આપ્યો છે તો તરબૂચ. જો અહીંયા તો છે આમાં, આ તમારે આમાં કલર પૂર્યો છે એવો તમે પૂરી શકો, અથવા તમારે મનગમતો કલર પણ તમે પૂરી શકો છો. આમાં તો છે તે ગુજરાતીનો તો આપેલો છે, આમાં તલવાર શરબત ને ખતો આમાં તો આપેલા છે. એ તો તમારે મીંડા મીંડા જોડી અને સારા અક્ષરે લખવાનું છે. અને અહીંયા પણ મોટો તો છે, જે ઉપરની લીટી અને નીચેની લીટી જોડી અને સરસ મજાનો મોટો કરવાનો છે. બોલી બોલીને લખવાના છે, અને તે સરસ મજાના અક્ષરે લખશો, પછી તો ઓળખી તેની પર તે રાઉન્ડ મારો. હવે અમારે ઉપર આપ્યું છે એ જ રીતના તમારે આ કરવાનું છે, તે તમને તરત જ આવતા. આમ તમને છે તે આમાં સરસ મજાનું લખેલું હોય તમને લખવાનું ગમશે, અને તમને જ્ઞાન સાથે ગમે છે, એટલે આ તમને મજાનું રમતા રમતા પણ લખી શકો અને બોલીને લખી શકો. એવી સરસ મજાની ચોપડી આપેલી છે. કલર પૂરવાનો છે, બાર કલર એવી રીતે કાળજીપૂર્વક પૂરવાનો છે કે તમારે લીટીની બહાર ન જાય, તેથી તમે કલર પૂરતા પણ સરસ આવડી જાય. અને આવતી વખતે હું તમને આ થો શીખડાવીશ.